ચાલો તો નેક્સ્ટ એનાથી આગળ આપણે જે ચેપ્ટર નંબર 3 પર ચેપ્ટર નંબર 3 છે આપણું સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ મોશન એ સ્ટ્રેટ લાઇન કહેવાય, સીધી રેખામાં ગતિ. ચેપ્ટર નંબર 2 ભણ્યા આપણે, એમની અંદર આપણે થોડો જેડબલ નીટ નો આપણે કોન્સેપ્ટ શીખવાનો થશે, પણ એવું આ ચેપ્ટર 3 પૂરું થશે ને ત્યારે તમે જોડે જોડે કરાવીશ, બરાબર. કારણ કે એમની અંદર એટલું બધું વધારે નથી ડીપમાં જવાનું, આપણે છે થોડું ઘણું છે, પણ એ આપણે ચેપ્ટર 3 પૂરું થશે ત્યારે એમની જોડે જોડે આપણે એમની ચર્ચા કરી લઈશું. ઓકે, તો અત્યારે આપણે વાત કરવી છે સુરેખ પથ પરની ગતિ. પહેલા તો ગતિ શું છે ને એ આપણને ખ્યાલ આવો છે, બરાબર. ગતિ કોને કહી શકો તમે? ખ્યાલ આવે છે ગતિ? ગતિ કોને કહી શકીએ આપણે? ધારો કે કોઈ પદાર્થ છે, એ કોઈ પણ વ્યક્તિ, પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય કે ગમે તે હોય, ચાલે છે, હલનચલન, ચાલવું, દોડવું, કૂદવું, બરાબર, આ બધી વસ્તુ શું કહેવાય? ગતિ કહેવાય. પછી માની લો કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, શ્વાસોશ્વાસની ક્રિયા એ પણ કેમાં સમાવેશ થાય? શ્વાસોશ્વાસની ક્રિયા છે તો શ્વાસોશ્વાસની ક્રિયામાં શું થાય કે ભાઈ તમે શ્વાસ લો છો, શ્વાસ બહાર કાઢો છો, બરાબર. તો એ શ્વાસ લેવાની ક્રિયા, શ્વાસને બહાર છોડવાની ક્રિયા, એ ક્રિયા એ શું કહેવાય? ગતિ જ કહેવાય. માની લો કે આપણે શરીરની અંદર, સમગ્ર બોડીની અંદર રુધિર છે, રુધિરનું ભ્રમણ થતું હોય, તો રુધિરનું જે ભ્રમણ છે એ પણ શું કહેવાય? એક પ્રકારની ગતિ જ કહેવાય. આવા તો ઘણા બધા પ્રકારના ઉદાહરણ લઈશ, પણ અહીંયા આપણે જે વાત કરવાના છીએ એ વાત કોની છે? તો કે સુરેખ પથ પરની ગતિ, બરાબર. કેવા પથ પરની ગતિ છે? સુરેખ પથ પરની ગતિ છે. તો સુરેખ પથ ઉપર ગતિ કરવી એટલે આપણે એવું કહી શકીએ કે સીધા રસ્તા ઉપરની ગતિ થાય, બરાબર. સુરેખ પથ પરની ગતિ એટલે કઈ ગતિ? તો કે સીધા રસ્તા પરની ગતિ. એક જ મિનિટ હો, આમાં બરાબર. સુરેખ પથ પરની ગતિ એટલે કેવી ગતિ, યાદ ખબર પડી? સુરેખ પથ પરની ગતિ એટલે સીધા રસ્તા પરની ગતિ. મને કોઈ એમ કહો કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિ ગતિ, અથવા તો કોઈ પણ લઈ લો, ચાલો, ગતિ કરે છે કે સ્થિર છે, એવું તમે ક્યારે કહી શકો? સ્ક્રીન દેખાય છે? ક્યારે કહી શકો?
જો કોઈ પદાર્થનું અવલોકન કરતાની સાપેક્ષે તેનું સ્થાન બદલાય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અવલોકન કરતા જો કોઈ પદાર્થનું અવલોકન કરતાની સાપેક્ષે સ્થાન બદલાય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. ઓકે, અવલોકન કરતાની સાપેક્ષે સ્થાન બદલે, અથવા હું એમ પણ કહી શકું ને જો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે કહેવાય. જો કોઈ પદાર્થ સમયની સાથે સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ કેમાં છે? બરાબર, જો કોઈ પદાર્થ સમયની સાથે સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે, અને જો સ્થાન ન બદલે તો સ્થિર સ્થિતિમાં. ઓકે, સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે, પણ જો સમયની સાથે પોતાનું સ્થાન ન બદલાય તો તે સ્થિર છે. હવે હું તમને એક ક્વેશ્ચન કરું. દાખલા તરીકે તમે બેઠા છો એ જગ્યા ઉપર, માની લો પંખો ફરે છે. બોલો, પંખો કેમાં કહેવાય? પંખો ગતિમાં કહેવાય. સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે? હા. અત્યારે માની લો હું એમ કહું, ભાઈ અહીંયા આ પંખો છે, બરાબર, ઉપરથી તમે લટકે હોય. અત્યારે ઘડિયાળની અંદર તો કે ભાઈ ધારો કે 8 વાગ્યા, 8 ને 10 મિનિટ થાય એટલે પંખો અહીંયા આવી જાય. થાય પોસિબલ છે? તો તમે એમ કેમ કહેશો કે પંખો ગતિમાં છે? પંખો ફરે છે ને. કેવાય? હલન ચલન કરે છે પંખો. મોટેથી બોલ ભાઈ સ્નેહા. પંખો ગતિમાં ન કહેવાય કારણ કે તે પોતાનું સ્થાન નથી બદલતો. ચાલો, પંખો ગતિમાં ન કહેવાય, એ પોતાનું સ્થાન બદલતો નથી. બીજું કોઈ? પંખો કહેવાય ગતિમાં. ચાલો બીજો, એમાં એમાં ક્વેશ્ચન ચેન્જ કરું. પંખાના જે આ પાંખિયા આવે, આ પાંખિયા ગતિમાં કહેવાય? હા 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 સર, એ સ્થાને બદલે. હા, કહેવાય કે ન કહેવાય? હા કહેવાય, કહેવાય સર. તો એ એમ કહી શકે ને ભાઈ, એ પોતાના સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે? હા. તો પંખો છે, પંખો ગતિમાં નથી, સમજો, પણ ગતિમાં કોણ છે? પંખાના પંખાનો પાખિયા. પંખાના પાખિયા છે એ ગતિમાં, કારણ કે એ સમય સાથે પોતાનું શું કરે છે? સ્થાન બદલે. સ્થાન બદલે. હવે જો પંખો છે ને, આપણે આમ બોલીએ પણ આખો પંખો છે આ, ધારો કે
તો આ પંખો પણ ગતિમાં કહેવાય, પણ કેવી ગતિ? તો આપણે આગળ વાત કરીશું ચાક ગતિ, ચેપ્ટર નંબર 7 ની અંદર વાત કરવાનું થશે. બરાબર, 7મા ચેપ્ટર માં આપણે આનો અભ્યાસ કરીશું કે ભાઈ પંખો છે એ કયા પ્રકારની ગતિ કરે છે, તો ચાક ગતિ છે. અને અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે ને એ કેવી ગતિ છે, તો કે સુરેખ પથ પરની ગતિ, સીધા રસ્તા પરની ગતિ. બરાબર, સીધા માર્ગ ઉપર જે ગતિ થાય એ ગતિ એટલે આપણા માટે સુરેખ પથ પરની ગતિ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે બે વસ્તુ થાય, ગતિમાં છે કે સ્થિર છે, એમ ક્યારે ગણી શકાય? તો કે માની લો હું એમ કહું કે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો ગતિમાં, અથવા કોઈ અવલોકન કરતા હોય એની સાપેક્ષ, અવલોકન કરતા એટલે જોનાર વ્યક્તિ, દાખલા તરીકે આ કોઈ વ્યક્તિ છે એ અવલોકન કરે છે, બીજી વ્યક્તિ અહીંયા ઉભી છે, આ વ્યક્તિ પોતાનું સ્થાન માની લો કે અહીંયા ખસેડી અને અહીંયા આવે છે, તો આ અવલોકન કરતા ઓબ્ઝર્વર, ઓબ્ઝર્વર ની સાપેક્ષ છે આ વ્યક્તિ કેમાં લાગશે? અને બે ઓપ્શન, બે રસ્તા છે. કાં તો તમે એવું કહો કે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિમાં, અને યા તો એવું કહો કે ભાઈ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે તો તે પદાર્થ કેવો છે? ભાઈ સ્થિર છે. ખ્યાલ આવશે? ચાલો, હવે આ ચેપ્ટર ની અંદર આપણું જે ચેપ્ટર છે સુરેખ પથ પરની ગતિ, તો સુરેખ પથ પરની ગતિ એટલે આપણે હવે છે ને આ ભાગ, આખો પોર્શન છે આપણો, એ આપણે બોલી શકશું મિકેનિક્સ. બરાબર, મિકેનિક્સ ની અંદર એનો સમાવેશ, યંત્રશાસ્ત્ર. તો યાર મિકેનિક્સ કોને કહેશું આપણે? તો કે ભાઈ પદાર્થની ગતિ સાથે સંકળાયેલો જે કઈ અભ્યાસ કરવાનો છે ને આપણે, એ ફિઝિક્સની જે બ્રાન્ચમાં થાય એ બ્રાન્ચ એને કહેવાય મિકેનિક્સ. બરાબર, પદાર્થ એની ગતિ સાથેનો અભ્યાસ. શાખામાં થાય એને શું કહેવાય? મિકેનિક્સ કહેવાય. મિકેનિક્સ છે ને એના બે ભાગ પડશે, તો મિકેનિક્સ એના બે ભાગ પડશે. આ બે ભાગની અંદર એક આવશે આપણી પાસે કાઇનેમેટિક્સ, અને બીજો આવશે આપણી પાસે ડાયનેમિક્સ. બરાબર, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે યાદ રાખવાનું શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય. સર તમારું દેખાય છે? સર દેખાય છે. બીજા કોઈને પ્રોબ્લેમ આવે છે? સર દેખાય જ છે. ના સર દેખાય છે. હા સર દેખાય છે. સર તું બે નામ થી આમ ચેન્જ કર કે મેનુ ચેન્જ દેખાય તો મેનુ ચેન્જ કરી લાવી દેશે પાછું. આવી ગઈ સર. તો પછી આવી ગઈ ને. ચાલો, શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન, બરાબર, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે આપણે કીધું શુદ્ધ ગતિ વિજ્ઞાન, અને ડાયનેમિક્સ એટલે શું કીધું આપણે? ગતિ વિજ્ઞાન. ઓકે, હવે એમની અંદર ફરક શું છે? તો કાઇનેમેટિક્સ એટલે એમ કહી શકીએ આપણે કે પદાર્થની જે કઈ ગતિ થાય ને
એ ગતિના કારણોને તમારે કોઈ ચિંતા નથી કરવાની અથવા એની ચર્ચા નહીં કરવાની, માત્ર ગતિનું આપણે વર્ણન કરવાનું થાય. એટલે ગતિ ના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર તમારે શું કરવાનું છે, ગતિનું વર્ણન કરવાનું છે. બરાબર, એટલે એની આપણે કોઈ ચિંતા કરવાની નથી. જ્યારે આમની અંદર ડાયનેમિક્સ ની અંદર તમારે ગતિની ચર્ચા અને એની પાછળ કયા કારણો જવાબદાર છે, બરાબર, એ બધી જ બાબતોને ધ્યાનમાં લેવાની છે અને ગુણધર્મોને પણ તમારે ધ્યાનમાં લેવાના છે. એટલે ગતિના કારણો એની ચર્ચા, પછી એના પરિબળો કયા કયા છે એ પરિબળો, બરાબર, અને ખાસ કરીને ગુણધર્મ, આ દરેક બાબતોને તમારે ધ્યાનમાં લઈ અને વિચારવાનું છે. જેમની અંદર આપણે આવા કારણોની ચર્ચા કરીએ એની પાછળ રહેલા પરિબળ એમની પણ ચર્ચા કરીએ અને કયા કારણોસર ગતિ થાય છે, આવું બધું જો વિચારવામાં આવતું હોય તેનો સમાવેશ આપણે કેમાં કરવાનો થાય, ડાયનેમિક્સમાં કરવાનો થાય. એટલે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે વાસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર, પણ બેને સમાવેશ કેમાં કરી શકાય, મિકેનિક્સ. એટલે મિકેનિક્સ ના બે પાર્ટ પડી ગયા, કાઇનેમેટિક્સ ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ કોને કીધું, બોલો તો, કાઇનેમેટિક્સ કોને કહેવાય, જેમાં તમારે ગતિની પાછળના કારણો જે છે એ કારણોની ચિંતા કરવાની એવી કોઈ વસ્તુ વિચારવાની નથી કે ભાઈ જેમની અંદર કયા કારણોસર ગતિ થઈ હશે, શું થયું હશે, બરાબર, આપણે એવું કઈ જોવાનું નથી. માત્ર આપણે એટલું વિચારવાનું છે કે ગતિ થઈ છે, બરાબર, તો એક આપણે લઈ લેવાનું, ધ્યાનમાં લઈ લેવાનું કે ગતિ થઈ છે, પણ શા કારણોસર ગતિ થઈ છે એની સાથે આપણને કોઈ મતલબ છે. પણ કાઇનેમેટિક્સમાં ચિંતા નથી, પણ ડાયનેમિક્સમાં તમારે ચિંતા કરવાની છે કે ભાઈ શા માટે ગતિ થઈ છે, તો કયા કારણોસર ગતિ થઈ છે, એવું તો કયું પરિબળ હશે કે જેના લીધે આપણને ગતિની જરૂર પડી હશે. ઓકે, ચાલો આ બે વચ્ચેનો ભેદ શું છે ખબર પડશે. પણ એ ટોપિક ની આપણે શરૂઆત કરીએ એના પહેલા એ કામ કરીએ, આપણે લેફ્ટ થઈ અને ફરી પાછું જોઈન્ટ થઈએ, કારણ કે 3 મિનિટ બાકી છે, બરાબર. એટલે પેલો ટોપિક શરૂ કરીએ પાછું લેફ્ટ થવું, એના કરતા અત્યારે લેફ્ટ થઈ જાઓ અને ફટાફટ જોઈન્ટ થઈ જાઓ, પાછું કોઈને ગોતવા ન નીકળવું પડે. આમ જોજો.